ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतम् वन्दे महापुरुषते चरणारविन्दम् वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः ॐ श्रीसहजानन्दाय घनश्यामाय नमो नमः ॐ श्रीसर्वाविर्भावकारणाय सर्वावतारिणे नमो नमः ॐ श्री महातपस्विनीलकण्ठवर्णिराजाय सेवारतसरजुदासाय नमो नमः ॐ श्री समस्तमुक्तमण्डलेभ्यो मम मोक्षदातृगुरुचरणेभ्यो प्रकटसन्तभक्तेभ्यो नमो नमः। बोलो स्वामी नारायण भगवान नी जय। कल रवि सभा थई हती, रवि सभा में सरस पूज्य दयालु स्वामीए सारी बधी वातो भगवानना बधा चरित्रों कही अने अनेक प्रकारे आपणने आदर्श स्वरूप थाय, बल प्रेरणा उत्साह मळे, જીવનમાં આપણે કંઈક આગળ વધીએ એવું બળ મળે એવા સરસ ચરિત્રો આવ્યા હતા। વાલા મહારાજ શિક્ષાપત્રીમાં આપણને ખૂબ સારી બધી આજ્ઞાઓ કરી છે। એકાગ્રેણે મનસા પત્રી લેખ સહેતુ કહ અવધાર્યયમ ખિલે સર્વ જીવ હિતાવહ। અને મહારાજ કહે છે આ શિક્ષાપત્રી લેખ્યાનું જે કારણ તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું, અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે। તમામ જીવ પ્રાણી માત્ર બધાનું હિત આપણે શિક્ષાપત્રી પાળીએ મનુષ્ય તો બધાનું હિત થાય આમાં, એવી અદ્ભુત મહારાજે આધ્યાત્મિક માર્ગમાં કલ્યાણ માટે અનેક ગ્રંથો, અનેક બધા ઋષિમુનિઓ આચાર્યો બધા કોઈ ભગવાનના એવા અવતારો થયા એમણે બધા આદેશો કર્યા, ઉપદેશો કર્યા, લખ્યા, જે કાંઈ કર્યું એ બધા શાસ્ત્રો અનેક પ્રકારના રચાયા છે। તમામ શાસ્ત્રમાંથી સાર અર્ક જ એને કહેવાય એ કાઢીને મહારાજે શિક્ષાપત્રીમાં આપ્યું છે। એ આપણે જેટલું ધ્યાનમાં લઈને પાળીએ એટલા આપણે સુખી થઈએ। શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સતશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિ સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે। અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે, અને આ લોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે। આજ્ઞા અને ઉપાસના કહેવાય છે બે પાખો છે અક્ષરધામમાં જવાની। ભગવાને જે જે આપણને કીધું છે એ પાળવાનું અને ભગવાનની મૂર્તિને સંભાળવાની, ભગવાનનું અનુસંધાન રાખવાનું, જે કાંઈ કરીએ સવારથી
સાંજે સૂઈએ ત્યાં સુધી, સાંજે સૂઈએ ને સવારે ઉઠીએ ત્યાં સુધી 24 કલાક ઓલ ડે માં જે કંઈ આપણે કરીએ છીએ બધું ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને અનુલક્ષીને, અનુસંધાન રાખીને કરીએ એ ઉપાસના, તો બીજું કાંઈ કરવાની જરૂર પડે નહીં. આ બે અજ્ઞાન ઉપાસનાથી આસાનથી કલ્યાણ થઈ જાય. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિય કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જો નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. સૂત્ર: દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. આપણામાં અનેક પ્રકારની બધી સ્કિલ હોય, ભાત ભાતના બધા ગુણો, કારીગરી, કળાઓ બધું હોય, પણ જો ભગવાનનો આશરો ન હોય, ભગવાનનો સંબંધ ન હોય, ભગવાનના આપણે ભગત ન હોય, ભગવાન કે ભગવાનના ભક્તને માટે એ કાંઈ કામ ન લાગે રાજીપા માટે, તો એ બધું કેવું છે? અંક વિનાના શૂન્ય જેવું. લાખો કરોડો મીંડા આપણે વાળી દીધા, પણ એકડો ન કરીએ તો એની કોઈ કિંમત થાય નહીં. એકડો આકડ કરી દઈએ એટલે બધાય મીંડાની કિંમત થઈ જાય, દહ દહ ગણી થઈ જાય. એમ આપણામાં બધા ગુણો હોય, પણ ભગવાન, ભગવાનના ભક્તો સંતોના દાસ ન હોય, ભગવાનનો સંબંધ ન હોય, તો આ બધા ગુણો આવા છે મીંડા જેવા, કોઈ કામના નહીં. લ્યો, આ દુનિયામાં કેટલા એવા મોટા છત્રપતિ, રાજા, મહારાજો, મઠાધીશો, પંડિતો, વિદ્વાનો, એવા બધા અનેક પ્રકારના બધી જ ફિલ્ડમાં એના મોટા મોટા આર્ટિસ્ટ થયા હોય, પણ ભગવાનનો કે ભગવાનના એવા કોઈ સંતો ભક્તોને એને સંબંધ ન હોય, એને રાજી કરવા કાંઈ ન કર્યું હોય, તો એ કશું એના માટે કામનું નહીં, બધું જ ફેલ. જીવના માટે કોઈ કામનું નહીં. બોલો, મોટા મોટા વિદ્વાનો, પંડિતો, રાજા મહારાજો, સમ્રાટો હોય, દુનિયામાં આખા વર્લ્ડમાં વાહવા થતી હોય, કીર્તિ હોય, પૂજાતા હોય, પણ એક સમયે તેઓ ખંડેરમાં ભૂત થઈને રહેતા હોય, ખાવા પીવાનું એને અખાદ્ય હોય. ને બોલો, એવા ઘણા પ્રસંગો છે ને. મહારાજ અમદાવાદમાં નીકળ્યા હતા તો પેલા દરવાજા પાસે તો એક જણા આવીને મહારાજની ઘોડીનો પેલો સરક મોરડો પકડ્યો, કે મહારાજને કે અમારે ભાડું લાવો. કે મહારાજ કે એનું ભાડું? તો કે અહીંયા તમારા સાધુ અહીંયા રહે છે એનું. પછી બધી વાત થતા મહારાજ કે તું કોણ છો? તો કે આ અમદાવાદ જેણે વસાવ્યું એ હું છું. ને બોલો, આવું છે એવા તો કેટલાય કેટલી જગ્યાએ ધોળકાની વાત આવે છે. પેલા પંડિતજી બ્રહ્મ રાક્ષસ થયેલા, ગોપાળન સાઈન બે ઉદ્ધાર કર્યો, એમ બધું એવું છે. ભગવાનના આશરા વિના, ભગવાનના સંબંધ વિના, ભગવાનના ભગતના દાસ વિના. બીજું સૂત્ર છે: વિષયમાં રાગ હોય ત્યાં સુધી તેનું જ્ઞાન મિથ્યા છે. સ્વામિનારાયણ હરિ મૂળસરમાં કૃત સ્વામિનારાયણ ચરિત ચિંતામણી બીજા પ્રકરણમાં હવે ગોપાળાનંદ સ્વામીની બધી વાત આવે છે. અહીં જે ગોપાળાનંદ સ્વામી છે તે તેમના તમામ સંતમાં અતિ મોટા પ્રતાપી અને ભગવાન જેવા છે. એમના જેવા પ્રતાપી બીજા ઘણા સંતો છે અને
મારા જેવા તો એ મહાપ્રભુના લાખો ભક્તો છે, એ ભક્તો પણ શરીરના અતિ દ્રઢ આશ્રયના પ્રતાપ વડે જેમ ધારે તેમ કરવા સમર્થ છે અને સર્વે સત્ય સંકલ્પ છે અને હું તો એ મહાપ્રભુના સર્વે ભક્તોનો દાસ છું, તેના આગળ અતિ તુચ્છ અને કંગાળ જેવો છું, મારે વિશે કાંઈ પ્રતાપ છે કે સામર્થ્ય કાંઈ નથી, જે જે અદ્ભુત ચમત્કાર જણાય છે તે બધા એ મહાપ્રભુના છે, એક ઠેકાણે રહેતા થકા અનંત ઠેકાણે દેખાવું, આ બ્રહ્માંડમાં રહ્યા થકા બીજા અનંત બ્રહ્માંડમાં જ્યાં જેને જેમ દર્શન દેવા ઘટે ત્યાં તેને તેવી રીતે દર્શન આપવા, તથા પોતાના ભક્તોને પણ એક ઠેકાણે રહેલા છતાં અનેક ઠેકાણે દેખાડવા, બધે ભગવાનનો પ્રતાપ છે. કાલે આપણે સેમાં જોતા હતા ત્યારે આવતું હતું ને, એટલે ડોસા તાઈનું દિવાલ હંહોરવા જતા હતા, સાંજે આપણે ઓલી હરિસ્મૃતિના ગાન વખતે આવતું હતું, ડોસા તાઈ દિવાલ હંહોરવા વ્યા જાય, જાડવા હંહોરવા નીકળે સીધા ઊંસા, ડાયટા હોય તો ઘેરે નીકળે, હમીર સરોવરમાં સ્નાન કરવા જાય સતાનંદ સ્વામી અને નીકળે સંતદાસ સ્વામી બદ્રિકાશ્રમમાં, કેવા સમર્થ છે બોલો. આવું સતાનંદ સ્વામી આવી સ્થિતિવાળા હતા, ઉડીને જાય એમને, ઝાડવા હોંરવા નીકળી જાય, દિવાલ હોંરવા નીકળી જાય અને બ્રાહ્મણને ખોળીએ જીવ, એટલે બહુ જાજુત નહીં પણ થોડું ઘણું ભણ્યા હતા, છતાંય પણ ભગવાનની કૃપાથી વિદ્વાન કેવા, સત્સંગી જીવન ગ્રંથ આખો સંસ્કૃતમાં એને કેવો લખ્યો જોરદાર બોલો. અમે વડોદરા હતા, બહુ શરૂઆતમાં સત્યનગર ભણતા હતા ત્યારે શરૂઆતમાં થોડુંક ભાગવત અને સત્સંગી જીવન ભણતા હતા, ત્યારે આપણે ત્યાં એક પંડિત હતા પેલા જે કે ભટ્ટ, બહુ સારા વિદ્વાન હતા, એ આવ્યા, તમે કીધું થોડુંક આ અમારે થોડું થોડું ભણવું છે, તે શરૂ કર્યું ભાગવત અને સત્સંગી જીવન. તો સત્સંગી જીવન એણે વાંચ્યું ને એટલે આમ આશ્ચર્ય પામી ગયા, એ કે આ તો બહુ વિદ્વાન છે, કે વેરી સિમ્પલ, કે આ શબ્દો બધા જે વાપર્યા છે ને એકદમ સાદા અને સરળ ને બહુ અર્થસભર છે, કે બહુ અઘરા નહીં, સિમ્પલ પણ પાછા અર્થસભર છે અને બહુ જોરદાર કે લખ્યું છે બોલો. સતાનંદ સ્વામી તો ક્યાં એવા બધા વિદ્વાન હતા, તો કેવો ગ્રંથ લખ્યો, બધા વિદ્વાનો પણ આશ્ચર્ય પામી જાય એવા આપણા બધા સંતો હતા, સંસ્કૃતોના અને હિન્દીના બધા ગ્રંથો બનાવ્યા. આધારાનંદ સ્વામી ક્યાં રહેતા હતા, જન્મ્યા ક્યાં, ખોલોડી ગામમાં આવ્યા ઝાલાવાડમાં બોલો. ને ભણ્યા કાંઈ એવી કોલેજમાં કંઈ ભણવા ગયા નહોતા, હવે સાધુ થયા અને એમણે સરસ મજાનો હિન્દી ગ્રંથ લખ્યો, કેવો બોલો, કેવડો મોટો. આવું છે, આપણે દયાળુ પ્રભુ એક ચોપાઈ લખવી છે હિન્દીમાં, કેમ થાય, કારણ અમે એક ચોપાઈ લખતા હોય હિન્દીમાં, ફાફા પડે કેટલે કેટલી જગ્યાએ જવું પડે, આ શબ્દનો શું અર્થ છે, આ અર્થ બીજો શું એનો સિનોનિમ છે, કે આ શબ્દ વાપરવો, આ શબ્દ બધી ગોતવું પડે થોડું થોડું, તારે માંડ એકાદી કડી થાય, નહીં તો મોટા મોટા આવા અર્થસભર પાસા સારા એવા સારા મોટા ગ્રંથો ભગવાનના ચરિત્રના લખ્યા, આ બધો ભગવાનનો પ્રતાપ છે. સ્વામિનારાયણ ભગવાનના જે થાય, ભગવાનની આજ્ઞા ઉપાસના જે દ્રઢ કરે એનામાં ભગવાનનો પ્રતાપ આવે છે. ઇત્યાદિક બધું ઐશ્વર્ય અક્ષરધામમાં અખંડ વિરાજમાન એ પુરુષોત્તમ નારાયણ છે તેમને વિશે રહ્યું છે, તે જ મહાપ્રભુ આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરી આશ્ચર્યકારી અનંત લીલાઓ કરી અનંત જીવોનો ઉદ્ધાર કરે છે, તેને દૈવી તથા ભગવાનના આશ્રિત જનો જાણે છે પણ બીજા જાણી શકતા નથી. આ બધું જે કાંઈ
ભગવાનના ભક્તોથી થાય ને, એને સવળું લે, મહિમા રાખે અને જેને કાયમ લાગે એ ભગવાનના ભક્તોને, આસુરીને કે બીજા ત્રીજા વિષય જીવ હોય એને કાંઈ કામ લાગે નહીં. એટલે નાથ ભગત આવી રીતે વાત કરે છે, જે આસુરી અને કુમતી જીવ છે તે ભગવાનને વિશે રહેલા કલ્યાણકારી ગુણ અને આશ્ચર્યકારી લીલા ચરિત્ર જોઈને એ તો ઇન્દ્રજાળ છે, એ તો જાદુગરા છે, એણે તો બાબરીઓ ભૂત સાધ્યો છે, એ તો ઢોંગી અને પાખંડી છે. પછી એને કંઈક બોલવું જ ખરું ને એના વિશે, એટલે બધું આવું પછી બોલ્યા કરે. એવા એવા દુષ્ટ આક્ષેપો વડે મહાપ્રભુની નિંદા કરી તે અભાગ્યા જન ભગવાનથી વિમુખ રહે છે. પેલા ભાઈ નથી કહેતા અનફોર્ચ્યુનેટલી, ભાગ્ય વિનાના બિચારા અને ઉલટાના પાછા ભાર ભરતા જાય ભગવાનને, ભગવાનના ભક્તોની નિંદા કરીને, દ્રોહ કરીને, અને મરીને ઘોર નરકમાં પડે છે. માટે હે સરકાર, તમે તો પૂર્વના એ અતિ તપસ્વી મોટા યોગીરાજ અને મહાપુણવાન છો. નાથ ભગત સરકારને કહે છે અને કંઈક ભગવાન કે ભગવાનના સંતો ભક્તોનો રાજીપો હોય એને જ કંઈક સારું મળે ને, કીર્તિ પદવી કાંઈ પણ, સુખ સુવિધા સગવડતા બધું. અને એમાં પછી પાછા જો એ આડા ફાટે ને હરખું એ ન વાપરે તો પછી પાછા હતી એની લાઈને લખચોરાશીની. એટલે મહારાજે વચનામૃતમાં કીધું છે હવે મહારાજ કે આ સૂર્ય છે એક દી માખી જેવો જીવ હતો, જો એટલી કેટેગરી નહોતો, પરંતુ એણે ભગવાનને ભગવાનના કોઈ એવા સંતોને રાજી કર્યા, એનો રાજીપો લીધો, રાજીપાની કણકી મળી, એટલે મહારાજ કે એ સૂર્ય જેવી સ્થિતિ પામ્યો એ આત્મા. રાજીપાથી બહુ મોટા કામ થાય છે, એટલે રાત દિવસ રાજીપો રળવાનો ભગવાનને આપણને ચાન્સ આપ્યો તો રળાય એવી આપણે મહેનત કરવી. તેથી એ મહાપ્રભુના આશ્રિત થાઓ. અહીં જે ગોપાળાનંદ સ્વામી મહામુનિવર છે તેમના દર્શન અને સમાગમ કરો. ભગવાનની કૃપાથી તમને એ મોકલ્યા છે આવા મહાન સમર્થ સંત, તેનો લાભ લો જેથી મનુષ્ય દેહ મળ્યાનો અલભ્ય લાભ પ્રાપ્ત થશે અને આ રાજ્ય સુખ તથા દેહ દૈહિક વસ્તુ તે તો ક્ષણિક હોય, અંતે અપાર દુઃખનું કારણ છે. રાજ રજવાડું આ દૈહિક બધું સુખ એ કેવું છે? ઐહિક, આ લોક સંબંધી, અને એ ઘડીક સુખ આપે છે અને પછી પાછું એના બદલામાં અપાર દારૂણ એન્ડ નહીં એવું બધું દુઃખ આપે છે. એમ કહીને નાથ ભગત મૌન થઈ ગયા. આટલી નાથ ભગતે વાત કરી સરકારને. નાથ ભગતે બિચારા કેવા ભોળા ભલા, શાક વેચતા, થોડુંક શાક લઈ આવે જનરલમાંથી અને એમાંથી પછી કિલો, અડધો કિલો, બે કિલો એમ બધે વેચે અને એમાંથી જે કાંઈ થોડાક પૈસા મળે એનું પછી અનાજ વગેરે બધું લઈ અને ગુજરાન ચલાવે અને સ્વામિનારાયણ 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 વગર ભજન યાગે ભજન યાગમાં જોડાઈ જાય. લ્યો બિપિનભાઈ, ઘણાય દાદાઓના ક્યારેક ક્યારેક મુલાકાત થાય, ફોનમાં એક બે દાદાને મળ્યો હતો, અમુક બાળકો યુવકો ક્યારેક ક્યારેક ફોન આવે ને મળતા હોય ને તો બહુ બધા આનંદમાં છો. દયાળુ પ્રભુ, એક દાદા કે હું તો 5-6 કલાક ભજન કરું સ્વામી કે, એક દાદા કે હું 7 કલાક ભજન કરું સવારથી સાંજ સુધી ઘડી
ખાવા પીવાનો થોડોક આરામનો સમય, ટાઈમનો શોર્ટેજ થઈ ગયો છે બહુ. કેમ દિવસ જાય છે ને કેમ રાત જાય છે ખબર જ પડતી નથી, એવા બધા આજ મસ્ત થઈ ગયા ભજન યાગમાં. લ્યો નાના નાના બાળકો પણ બધા ખૂબ રાત દિવસ ભજનમાં બધા એલર્ટ, બહુ સરસ. ભગવાનની બહુ મોટી કૃપા. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે વધારે ને વધારે આપણને બળ આપે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.